બેલીમોરા ખાતે સોમનાથ સંકુલમાં ચાલી આવતા ગાંધી મેળાનો 3 દિવસ બાદ આજે સમાપન સમારંભ યોજાયો હતો। બીલીમોરા શહેરમાં સોમનાથ સંકુલ ખાતે છેલ્લા 3 દિવસથી તારીખ 17-18-19 3 દિવસ માટે નવસારી, વલસાડ, ડાંગ એમ 3 જિલ્લાઓ મળીને ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા સાઉથ ગુજરાત પર બીલીમોરા શહેરના સોમનાથ સંકુલ ખાતે આ મેળાનું આયોજન કરાયું હતું। આ મેળાની અંદર આજુબાજુના તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાંથી સ્વદેશી અને ઓર્ગેનિક વસ્તુઓની તેમજ ખાદીના વસ્ત્રો, કાપડો અને વિવિધ જાતના આભૂષણોની દુકાનો મેળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે છેલ્લા દિવસે પણ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણો ઉમટી પડ્યા હતા અને ગાંધી મેળાનો આનંદ માણ્યો હતો। આજના સમાપન કાર્યક્રમના મુખ્ય મહેમાન સુરત સુમૂલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને વસુધરા ડેરી આલીપોર ચીખલીના ચેરમેન ગમનભાઈ પટેલ અને દક્ષિણ ગુજરાતના તાળગોણ નીરા સંઘના પ્રમુખ વન પંડિત અનુપમસિંહ સોલંકી તેમજ ગણદેવી તાલુકા અને ચીખલી તાલુકાના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। તેમજ તેઓએ આવનારી પેઢીઓ જાગૃત થાય અને ગાંધી મેળો આગળ પણ જીવંત રહે એ માટે સર્વને પ્રેરણા આપી હતી। જાહેર જીવનમાં, રાજકારણમાં પણ ખરા, સહકારી પ્રવૃત્તિમાં પણ ખરા, સામાજિક અન્ય કાર્યો કરીએ, શિક્ષણમાં પણ કામે કરીએ, કામ તો કરે છે બધા, પણ મહાત્મા ગાંધીના વિચારને અનુરૂપ અને એ વિચાર સાથે આપણે એ પ્રવૃત્તિમાં જોડાઈને સમર્પિત થઈને કામ કરીએ, એક મહત્વની વાત છે, કરીએ પ્રામાણિકતાથી કરીએ અને એમાં છેલ્લા માણસને કેવી રીતે આપણે આવરી લઈએ, એમને મદદ થઈએ, એનું ચિંતન કરવું બહુ જરૂરી છે। રાજેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, બીલીમોરા।